ગયા વખતે આપણે એક ઉદાહરણ એવું જોયું કે માઇનસ ફાઈવ આઈ ઇન્ટુ વન અપોન એટ આઈ ને એ પ્લસ આઈ બી સ્વરૂપમાં કેવી રીતે શોધી શકાય. તો આપણે અહીંયા લખેલું છે કે જોઈએ કે આપણે ફરી જોઈએ માઇનસ ફાઈવ ઇન્ટુ એટ આઈ તો પાંચ એકા પાંચ માઇનસ અને આઠ એકા આઈ ઇક્વલ્સ આઈ સ્ટેન્ડ ઇન વન માઇનસ વન માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ વન થઈ ગયું. એટલે આ એક તમારું અને અહીં કશું નથી તો આઈ બી નું એટલે એ પ્લસ આઈ બી બરાબર પાંચ અને આમાંથી વાસ્તવિક ભાગ આપણને મળે પાંચ છે અને કાલ્પનિક ભાગ મળે એ બરાબર છે. હવે એવી રીતે આપણી પાસે બીજું ઉદાહરણ છે તમે ધ્યાનથી જોવા શું કહેવા માંગે છે. તો માઇનસ આ ઇન્ટુ ટુ એટલે માઇનસ ટુ આઈ સ્ક્વેર અને માઇનસ વન અપોન ઇન્ટુ વન ઇન્ટુ આઈ ક્યુ થશે એટલે માઇનસ ટુ ઇન્ટુ માઇનસ વન બરાબર આઈ સ્ક્વેર ની વેલ્યુ અને આ માઇનસ ચિહ્ન 256 હશે કે 8 નો ઘન જે છે બરાબર છે આમ જે થશે 8 નો ઇક્વિટી 64 8 નો 512 થશે બરાબર છે. હા 512 થાય એટલે આપણે જે સુધારો કરવો પડશે બરાબર. અહીંયા જે થાય છે એ આપણે આવી રીતે લખી શકો તમારો કોઈનો 1 અપોન માઇનસ 1 અપોન 512 થશે એટલે માઇનસ 1 અપોન 512 એટલે થશે 256 બરાબર. એટલે થશે માઇનસ 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 કારણ કે આઈ સ્ક્વેર ની વેલ્યુ માઇનસ અને ઇન્ટુ છે બરાબર ગુણાકાર છે એટલે 1 2 3 4 ઋણ સંખ્યા છે એટલે પ્લસ આઈ ઇન્ટુ 1 256 પ્લસ આપણને પાછળની રકમ નથી એટલે તેની જગ્યા હું મૂકીશ 0 પ્લસ આઈ ઇન્ટુ 1 256 બરાબર. જે આપણી જે સંખ્યા છે એ પ્લસ આઈ બી સંકર સંખ્યા મળી એટલે આમાં એ બરાબર 0 અને બી બરાબર 1 256 આવો તમારે ધ્યાન રાખો. જે જે સંખ્યા હોય આ સૌમાં તમારે કહેવા જવાની છે. કોઈ દાખલો વર્ગવાળો પણ હશે એ પણ જોઈ લઈએ. 5 3i² નો સ્ક્વેર ને એ પ્લસ આઈ બી માં સ્ક્વેર બરાબર શું રકમ છે એ જોઈ લઈએ. એની જગ્યાએ બીજી રકમનો વર્ગ કરીએ આપણને ખબર પડશે બરાબર છે. આપણે 7 4i² નો હોલ સ્ક્વેર કરી લઈએ બરાબર છે. ઉદાહરણ 7 4i² નો હોલ સ્ક્વેર ને એ પ્લસ આઈ બી સગુણ. હવે તમને ખબર છે કે આ વર્ગ છે એટલે પૂર્ણાંકને જે પહેલાનું વિસ્તરણ કરવું પડે બરાબર છે. પૂર્ણાંકને વિસ્તરણ કરવા હવે તમને કહેવામાં ન આવે કે આવી રીતે વિસ્તરણ કરવું બરાબર છે. નિયમ આપણે એવું બધું કંઈક કહેવામાં આવશે અને તમારે સીધું જ લખવું પડે 7² 49 માઇનસ 7 4 28 નું 56i 7 4 28 નું 56i અને પ્લસ 4i નો સ્ક્વેર અમે કૌંસમાં લખ્યું છે કારણ કે મારે 4 અને i નો સ્ક્વેર પણ થશે એટલે કે 49 માઇનસ 56i પ્લસ 16i સ્ક્વેર એટલે કે 49 માઇનસ 56i પ્લસ 16 i સ્ક્વેર ની વેલ્યુ માઇનસ 1 i સ્ક્વેર ની વેલ્યુ ભૂલવાની નહીં જે ભૂલ્યા તો બધું ભૂલ્યા સમજીમાં એટલે હવે થશે 49 માઇનસ 16 માઇનસ 56i 9 માં 6 જાય 3 4 માંથી 1 જાય 3 33 માઇનસ 56i અને આ રીતે ખોટી જાય 33 પ્લસ આઈ કોમસ માઇનસ 56 આવો કે નહોતો છે આ બે શબ્દમાં લઈ લીધો તમારો એ પ્લસ આઈ બી તમારે પ્લસ લાવવાનો પ્રયત્ન કરવા તો આપણને એ મળશે 33 અને બી મળશે માઇનસ 56 એટલે એ અને બી પણ જોડે જોડે શોધી કાઢવાનું. કોઈ ગુણાકારની સંખ્યાઓ પણ આવી શકે ગુણાકાર પણ લાખો હોઈ શકે બરાબર છે. ભાગાકારમાં પણ હશે એટલે આપણે જુદા જુદા હોય એવા સ્વાધ્યાયો પણ 1 થી 10 ટકામાંથી 2-3 કરીએ એટલે તમને એમાં ખબર પડી જશે એ દાખલાની અંદર શું આવે છે બરાબર. ગુણાકારમાં પણ દાખલા છે એટલે તમને ખબર પડશે. જો પહેલો બીજો બીજો જુઓ તમારો કે આઈ ની 9 વત્તા આઈ ની 19 સાથે 5.1 એકનો બીજો જોઈએ આપણે પહેલો એમસીવી છે પહેલો તમારે જે આપણે ગુણાકાર કરી શકીએ કે 5i - 3 5 આઈ માઇનસ છે 5 5 એટલે માઇનસ 3i² પણ આઈ સ્ક્વેર ની વેલ્યુ માઇનસ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 3 ભાગ તમારી પાસે આવે એટલે 3 પ્લસ આઈ 0 આવશે
એટલે a બરાબર 3 અને b બરાબર 0 તો તમારો તો બીજો જોઈએ આપણે શું કહેવાનું તો i ની 9 ગુણ્યા વત્તા i ની 19 i ની 9 વત્તા i ની 19 પછી એવું ના કરી દેતા આની અંદર કે 9 ને 9 18 એટલે 28 થાય એવું આની અંદર થશે નહીં બરાબર છે સામાન્ય સ્વરૂપે પ્લસ આવી હોય એવી રીતે આપણે ગોઠવવાનું રિયલ પાર્ટના બધી આપણે વાતો કરી દીધી છે બરાબર છે એટલે બીજો જે આપણો છે એમાં તમારે કેવી રીતે ગોઠવવાનું ગોઠવણ પ્રકારની જે તમે વાંધો નહીં આવ્યો અમે ઘણા દાખલા આપણે અગાઉના પેટું છે તો i સ્ક્વેર ની 4 અથવા i સ્ક્વેર ની 8 કરો કરો દો i સ્ક્વેર ની 8 ઇન્ટુ i વત્તા i સ્ક્વેર ની 18 ઇન્ટુ i ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતનો વર્ગ શું થાય સર 8 ની i ની 8 અને i ની 8 નો i ની 18 થાય 19 હવે તમારે વર્ગનો ઘાત સરખા કરવો એટલે i ના વર્ગનો 4 ઘાત ઇન્ટુ i પ્લસ i ના વર્ગની 9 ઘાત 18 ઇન્ટુ i બરાબર i સ્ક્વેર એટલે માઈનસ 1 ની 4 ઘાત ઇન્ટુ i પ્લસ માઈનસ 1 ની 9 ઘાત ઇન્ટુ i આ તમે જોઈ શકો છો કે આ b ની ઘાત છે એટલે ધન પ્લસ 1 ઇન્ટુ i થશે અને આ થશે માઇનસ 1 થશે એની ઉપર એટલે i માઇનસ i તો તમારી પાસે જવાબ શું આવશે 0 જવાબ આવશે શું જવાબ આવશે 0 અને 0 જવાબ આવે એટલે a પ્લસ i ની સરખે કેવી રીતે લખવા એ પણ આવું જોઈએ એટલે કે a પ્લસ i ની બરાબર 0 પ્લસ i 0 બરાબર એટલે a બરાબર પણ 0 મળશે અને b બરાબર પણ 0 એટલે બંને વેલ્યુ તમારી પાસે અત્યારે 0 આવશે એટલે ઘણા દાખલા ટાઈપ કર ઈઝીલી ચલાવી થોડુંક મગજ ચલાવો તમારી થઈ ગયો બરાબર હવે એવી રીતે છે i ની માઇનસ 39 ઘાત હવે આ આપણો જો માઇનસ 39 ઘાત તો એમાં શું થશે તો તમે શું કરી શકો એમાં i ની 39 છે તો એક છેદમાં તમારો 39 છેદમાં લઈ જવા પડે ધન કરવા માટે જવા પડે ને એટલે એ દાખલા નંબર છે તમારો 3 છે બરાબર છે 3 એવું આપે છે i ની માઇનસ 39 બસ આટલી જ રકમ છે આપણે બધું બીજું કંઈ છે નહીં તો આપણે એને એવી રીતે ગોઠવી જવાનું 1 છેદમાં i ની 39 હવે નીચે આપણે i વાળી સંખ્યા લેવી જોઈએ બરાબર છે i વાળી સંખ્યા એટલે i વાળી ઉપર નીચે ગુણી કરવાનું ઉપર નીચે આય વડે ગુણમાંથી તમારી પાસે અહીંયા આય ની 40 ઘાત થઈ જશે એટલે બે કે ઘાત આવી જશે એટલે જવાબ એની જાતે આવી જશે અથવા ત્યારે તમે આ રીતે ગોઠવી શકો છો આય ની 38 ઇન્ટુ આય ગુણ્યા આય છેદમાં આય એટલે કે એક છેદમાં આય ની 38 એટલે આય ના સ્ક્વેર નો 19 38 તમે કહી શકો ઇન્ટુ આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર અને ગુણ્યા ઉપર આઈ લેવો અહીંયા પર જે આઈ છે માઈનસ એટલે તમારે બંને વસ્તુ જુદી પડી જાય એક છેદમાં આઈ ની 38 એટલે 2 ની 19 38 ઇન્ટુ આઈ ગુણ્યા આઈ એટલે આઈ સ્ક્વેર થશે હવે અહીંયા થશે 1 અપોન માઈનસ 1 ની 19 ઘાત ગુણ્યા આઈ છેદમાં માઈનસ 1 આઈ સ્ક્વેર ની વેલ્યુ માઈનસ 1 છે તો i સ્ક્વેર ની વેલ્યુ માઇનસ 1 છે i બરાબર માઇનસ 1 નથી આ બધું મંગળ ગુપ્તિક રાખો હવે આ તો ઓટોમેટિકલી તમને ખબર પડે માઇનસ 1 જવાબ આવી ગયો અને ગુણ્યા આ માઇનસ i આવશે તો માઇનસ માઇનસ પ્લસ i એટલે કે 0 પ્લસ i 1 એટલે a બરાબર 0 અને અહીંયા નથી સાઈન બરાબર તમને ખ્યાલ હશે માટે a પ્લસ ib બરાબર 0 પ્લસ i1 a બરાબર 0 અને b બરાબર 1 મળે a બરાબર 0 અને b બરાબર 1 મળે એટલે આવું તમે કરતા શીખી જાઓ અહીંયા બીજી ઘાતમાં કરી દેવાનું y વધતો હોય તો એના જોડે ઉપર લઈ લેજો તમારે અહીં 39 સાઈડ ઉપર નીચે કોઈ પડે નહીં બરાબર છે તો આઈ 39 ઉપર નીચે કરવાનું ઉપર આઈ 39 નીચે આઈ 78 થશે અને 78 તો માઈ 1 જવાબ અને ઉપર માઈનસ 1 જવાબ આવશે બરાબર છે તો પણ તમારો જવાબ થઈ ગયા પણ એવું તો બધું કરવાની જરૂર નથી એટલે આપણે આપણે એક જ આખા ગણવાનું ચાલુ રાખવાનું
બરાબર તો આ જે દાખલા છે એ તમારા સાથે 5.1 છે પછી છે 3 કૌંસમાં દાખલા નંબર 4 જો હવે આપણે જોઈએ દાખલા નંબર 4 શું કહે છે જોઈએ તો ખરા દાખલા નંબર 4 માં તમારે સાદું પાપા લેવું પડશે એવું લાગે છે 3 કૌંસમાં 7 plus I 7 plus I counts must 7 plus I 7 जो आपके वो जवाब आपके छे 3 counts must 7 plus I 7 plus I 7 plus I 7 फिर counts हमने से सरखा राखे छे हवे आपके साधु पापन जो आपने के करवा लेंगे ना 7 तरी 21 7 तरी 21 I plus 7 I plus 7 I 7 તરી 21 7 તરી 21 7 ગુણ્યા 7 અને 7 ઇન્ટુ આઈ છે હવે જુઓ આ જે થશે 21 આ બંને સજાતીય છે એટલે આ થશે 29 આ અને આ થશે 7 ઇન્ટુ માઈનસ તમારું ગુણાકાર આવતું લખતું રહેવાનું આઈ છે બરાબર માઈનસ એટલે કે 21 માઈનસ 7 વત્તા આઈ 29 આવું એટલે કે 21 મને 14 પ્લસ i 29 આ થયો a પ્લસ ib બરાબર માટે a મળશે 14 અને b મળશે 29 બસ આ રીતે માત્રામાં બરાબર છે એટલે આ જવાબ થશે તમારો દાખલા નંબર 4 એવી રીતે દાખલા નંબર 5 છે ये 21 ने साथ 28 तक ओके सॉरी ये 21 ने साथ 28 तक बराबर ओके इलाज असर 28 चलो आगे चलिए पांचवा नंबर छे 1 माइनस i माइनस 200 माइनस 1 प्लस i 6 दाखला नंबर 5 छे वन माइनस आई माइनस कौन सा माइनस वन प्लस आई सिक्स आउट हवे तुम्हारे यहाँ साधु पापा सुअपन से साधु पन साधु पापा तो तुमने अंदाज खबर पड़ से साधु पापा से कैसे तो पहला साधु पापा में दिए सुख है जो कौन छोड़ दिया नहीं तो दस बराबर माइनस 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 प्लस वन और माइनस 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 आई सिक्स हवे जो आ बनने सजा किया छे એટલે 1 प्लस 1 माइनस आई माइनस आई सिक्स એટલે કે 2 माइनस 7 आई આમાં આઈ 7 લખાય છે બરાબર 2 प्लस आई કૌંસો માઈનસ 7 કરો a प्लस आई b સર प्लस પર આવે b ની કિંમત ચિહ્ન ઋણ હોય એટલે એને કૌંસમાં લઈ એટલે તમારા ઓટોમેટિક એટલે એટલે તમારા માટે એ અને બે મેળામાં તમને સરળતા રહેશે નહીતર પછી તમારે શું થશે એટલે તમે બી ની કિંમત પ્લસ 7 લખી દેશો બસ એટલે આ તમારો જવાબ થઈ ગયો જો તમારે લખવો હોય પ્લસ બી ને એટલે એ માઇનસ આઈ 7 7 આઈ પણ લખાય છે ઓકે એવું કશું નથી પણ આપણે બને ત્યાં સુધી સૂત્ર છે પ્રમાણે એને લખતા શીખી જવાનું પછી આવી રીતે કૌંસનું સાદુરૂપ છે બરાબર સાત ષટકો અને સાતનું બંને કૌંસના સાદુરૂપ છે એ બંને માટે આપણે એકાદ ગણીએ ત્યારે આપણે સાતમો નંબર કરીશું બરાબર જે રકમ મોટી છે એનો આપણે ઉપયોગ કરીએ દાખલા નંબર 7 મોટા કૌંસમાં નાનો કૌંસ 1.3 પ્લસ i 7 i 3 ये सेवन आई सेवन छेद में त्रण बस आओ विचारे प्लस फोर बीजा बने प्लस आई वन छेद में त्रण नानो कॉस बराबर माइनस नानो बीजा कॉस और माइनस फोर अपॉन थ्री प्लस आई
બરાબર ચલો હવે આને જોઈ લઈએ આપણે એટલે કામ પૂરું થઈ જાય ચલો જુઓ હવે પહેલા સાધનોમાં પડેલો કોઈ ગુણાકાર નથી બેટા તમને દેખી શકાય એવું છે બરાબર તો ધ્યાન દેજો પ્લસ ચિહ્ન છે એટલે ખાલી કૌંસ છોડો પહેલા આનું સાધન આપણને એવું કેવું છે તો 1/3 પ્લસ આઈ સિગ્મા બાય 3 પ્લસ 4 પ્લસ આઈ 1 સિગ્મા 3 હવે તમારે પહેલા આ પાછું ભેગાકાર કરવાનું 1/3 પ્લસ 4/1 પ્લસ આઈ 7 બાય 3 પ્લસ આઈ 1 સિગ્મા 3 બરાબર છે જો કે બધામાં કરવો છે તો દશા પ્રમાણે જવાબ આપવાનો બરાબર આ થઈ આપણે આખા પદની વાત થઈ માઇનસ માઇનસ પ્લસ 4/3 માઇનસ આ કૌંસ છોડ દીએ હવે અહીં ત્રણ દશા છે 1 + 12/3 અને પ્લસ 4/3 એની જોડે કરો એટલે કામ પૂરું થઈ જાય અહીંયા 3 છે અને આની સાથે 3 એટલે પ્લસ આઈ કોમન 7/3 પ્લસ 4/3 માઇનસ 1 7/3 1/3 માઇનસ 1 1/3 ચાલો ત્રણ સમજ છે ની પાસે 12 ને 1 કે વત્તા 4 છે માં 3 પ્લસ આઈ 3 વત્તા 7 વત્તા 1 ઓછા 3 છે માં 3 10 ને 4 17 છે માં 3 અને 3 3 ના વડા પ્લસ આઈ 7 ને 1 8 માઇનસ 3 છે માં 3 એટલે કે કે પ્લસ આઈ ની બરાબર 17 છે માં 3 प्लस आई 5 છે મતલબ 8 માં 3 જાય તો 5 5 છે મતલબ એટલે કે a બરાબર 17 છે મતલબ અને b બરાબર 5 છે મતલબ બરાબર જવાબ ચેક કરો બરાબર છે કે નહીં અને આવી રીતે સાધુ તો આપણે તમારો સાચો છઠ્ઠો દાખલો કરવાનો બરાબર છે અને આજે જેટલા દાખલા કર્યા છે બધું તમારું હોમવર્કમાં આવશે બરાબર છે આજે કર્યા દાખલા એક વાર ફરીથી કરો આઠમો તમારો પૂર્ણ ચાલી જશે હવે નવમો છે પૂર્ણ ધ્વન છે પછી જે તમારે દાખલા નંબર 8 કરવાનો બરાબર ચલો હવે જોઈએ નવમો 1/3 પ્લસ 3i નો પૂર્ણ ધ્વન છે 9 + 3 + 3i વિસ્તરણ જેને આપણે બોલી જાય તેનો જવાબ થઈ જાય પહેલા પરનો ગણ વત્તા બીજા પરનો ગણ વત્તા નિયમના 3 પહેલું બીજું ખાલી અને ગણ વગરનો કૌંસ અથવા બીજી રીત છે પહેલા પદનો ગણ વત્તા બીજા પદનો ગણ વત્તા નિયમના 3 પહેલાનો સ્ક્વેર બીજું ખાલી વત્તા નિયમના 3 પહેલું ખાલી બીજાનો સ્ક્વેર બરાબર એને એ જોઈ લઈએ આપણે તો 1/3 નો ગણ પ્લસ 3i નો ગણ પ્લસ 3 1/3 નો સ્ક્વેર ઇન્ટુ 3i પ્લસ 3 1/3 3i નો પહેલા પદ નો ગણ અહીંયા બધે ચિહ્નો પ્લસ જ કરવાનું પણ જ્યારે અહીંયા માઇનસ ચિહ્ન આવે ત્યારે એને કૌંસમાં માઇનસ કરવાનું એટલે એની જાતે જે ચિહ્ન એની જાતે બદલાય છે ત્યાં સુધી તમારે બધું પ્લસમાં જવા દે આ દાખલો માઇનસમાં કરો તો કયા છે
ગુણાકાર 3 તારે 9 તારે 27 પ્લસ 3 નો ઘન 27 આઈ ક્યુબ પ્લસ 3 into 3 જો અહીંયા 3 કરે 9 બધું ઉડી ગયું પ્લસ 3 3 થાય એટલે 3i² એટલે 9i² 1 / 27 પ્લસ 27 i ઘન એટલે i² into i પ્લસ i એટલે વધે છે પ્લસ 9 અને i² એટલે માઈનસ 1 હવે અહીંયા પણ માઈનસ 1 દેખાતો હશે 1 upon 27 plus 27 comes ma minus 1 into I plus I minus 9. And you have to write the karan I square barabar. Barab, abe tumhe jo 1 upon 27 minus 9 thoda thing hai. Ye 1 upon 27 minus 9 che mai. नौ छेद में एक बराबर माइनस 27 आई प्लस आई वन अब बनने की बात आ गई है ऐसे हमारा 27 प्लस आ रहा है बराबर एप्रेसिव प्लस है आप बता दो ए प्लस आई बी बराबर 27 गुने 9 243 1 minus 243 chedma kaani 27 se dam 270 270 ma 27 એટલે 243 chedma 27 27 માંથી 1 આવી જાય minus 26 આવે એટલે કે minus 243 chedma 27 minus plus i comes to minus 26 હવે જવાબ ચેક કરી આવો કોઈ છે કે નહીં हां माइनस 242 छेद में 27 प्लस कितना ये हमने टी और बी बढ़ गया टी प्लस 9 बाकी ए बराबर माइनस 242 छेद में 27 और बी बराबर माइनस 26 આ રીતે તમારું જો બનને અહીંયા ચિહ્નો માઈનસ આપી દેવા તમારે અહીંયા માઈનસ કરવા અહીંયા માઈનસ એટલે માઈનસ થાય અહીંયા માઈનસ થશે એટલે આ પર માઈનસ આવશે આ પ્લસ થઈ જશે અહીંયા માઈનસ નો 3 નો વર્ગ પ્લસ i² પાછો રૂટ થશે એટલે માઈનસ એટલે જવાબ બદલાઈ જાય છે બરાબર એટલે આ રીતે જવાબ 9 મળે બરાબર હવે એવી રીતે આ તકરા આપણે માઈનસ પણ કરી દેવું છે બંને પર માઈનસ હોય તો શું આવે છે एक्स्ट्रा उधार बराबर से एक्स किया ने बनने चीनो रूट कर दिया से मारे तो जो माइनस वन अपन टर्नो ना माइनस एक्स पे अब अत्ते तमार माइनस चीनो मुक्ता मुक्ता जाओ बस बीजू पैरा करवा ले तो वे तमारे ये चीनो बदली ना जो माइनस 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 अब माइनस नो गन माइनस बराबर माइनस दो से अपन आ माइनस है अयो माइनस चीना रहे અને આ માઈનસ છે બરાબર અને આ માઈ આ અલગ છે એટલે અહીંયા શું થશે પહેલા જુઓ આ 3 3 ભલે ઉડી ગયા માઈનસ 1 ઇન્ટુ માઈનસ 3 નો સ્ક્વેર ઇન્ટુ i² આ વસ્તુ જોઈ રહ્યો છું ઇન્ટુ i² હશે હવે તમારે જોવાનું આ વસ્તુ માઈનસ બરાબર પછી આ માઈનસ 27 છે તો આપણે માઈનસ 27 કરી દઈએ કિંમત ત્યાં પછી કરીએ હવે આ જે છે કે માઈનસ ચિહ્ન છે આની અંદર તો બધે તો આ ઓટોમેટિકલી માઈનસ હવે આ માઈનસ અને આ માઈનસ 3 નો સ્ક્વેર એટલે આપણે અહીંયા થશે પ્લસ માઈનસ 1 9 અને માઈનસ 1 નો સ્ક્વેર માઈનસ 1 એટલે આ શું થઈ જશે પ્લસ 2 આ બધી પ્રોસેસ થઈ ગયો માઈનસ પ્લસ માઈનસ લાવું ત્યારે થતું હોય છે બરાબર હવે એની કિંમત તમે મૂકી દીધો 27 i² માઈનસ 1 i છે એટલે આ શું થઈ ગયો હવે બરાબર માઈનસ 1 / 27 27
बराबर छेद में ए माइनस माइनस प्लस 27 आई અને પ્લસ આઈ હવે જવાબ તમારો કેવો થશે જો માઇનસ 1 માઇનસ 273 પ્લસ 243 થઈ ગયા 27 નો એટલે આ જવાબ 243 પ્લસ થઈ ગયો અને આ જે છે 28 આઈ પ્લસ થઈ ગયો એટલે b બરાબર આપણે 27 બરાબર મળશે પ્લસ 243 કારણ કે આ વખતે ઊંધું થઈ આ માઇનસ ગુણા પાસે જવાબ જે બદલાય એટલે આવી રીતે તમારે દાખલા નંબર 10 કરવાનો છે બરાબર છે 8 9 ને કરો 10 નો તમારો કરવાનો આટલા દાખલા તમારા લેસન છે આ પ્રમાણે તમારા દાખલા બાકી જે રીતે સર્વેસ છે એ આગળ વખતમાં આપણે જોઈશું બરાબર પછી નીચેની સંખ્યાને a plus ib ની પણ છે વ્યસ્તમાં તમારે કરવા માટે પણ તમારે કરવાનું કાર્ય એટલું છે આ જે દાખલા છે કરાયેલા બધા એકવાર કરી જવા પહેલા અને આ જે વધારાના દાખલા તમારે બાકી રહે છે તમારે જાતે કરવાના બરાબર છે એટલે તમે શું પ્રેક્ટિસ કરો છો અને તમારે પછી ક્રિએટિવમાં જે આપણે વાતો કરી આગળના એની બધી માહિતી તમારે લખી દેવાની શું કરવાનું છે બધી માહિતી લખવાની કે સંકર સંખ્યા કોને કહેવાય કઈ રીતે વ્યાખ્યાયિત છે કેટલાક ઉદાહરણ આપણે જોયા છે બધા તમારે લખી દેવા નોટ ડાઉન કરવા પડશે કારણ કે નોટ ડાઉન કરશો તો તમને એનો અંદાજ ખબર પડશે કે આપણે દાખલા કઈ રીતે આગળ ચાલે છે ખ્યાલ છે એટલે તમારે પ્રમાણે કામ કરવાનું છે એટલે આગળના પીરિયડમાં જે ચાલે છે એ બધી માહિતી લખીને તૈયાર કરી દેવી બરાબર છે સૂત્ર સહિત બધું જ તમામ અને આ દાખલાની પ્રેક્ટિસ બે વાર કરો તો સારું ક્યારેક ક્યારેક ગંદી રીતે આવતી હોય છે બસ આ તમારું હોમવર્ક હશે કે જેની અંદર તમારે કરાવ્યા દાખલા એક વાર પણ આ દાખલા તમારા પર છોડવામાં આવેલા છે આ દસમો દાખલો તમારા આવી ગયો છે તમને જે બધી માઇનસ ચિહ્નો આપી દે અને પૂર્ણ ઘન છે તો આ રીતે તમારે વિસ્તરણ કરવા તમારે સૂત્ર યાદ રાખવાનું એ પ્લસ બી ના ઘન નું વિસ્તરણ યાદ રાખવાનું એ પ્લસ બી નો ઘન એટલે એ ઘન પ્લસ બી ઘન કૌંસમાં લખતા શીખી જવાનું એ ઋણ હોય કે ધન હોય પેલા કૌંસ ત્યાં બધું ધન જ કરી દેવાનું 3a square into b plus 3a square into b plus 3 a into b square plus આ એનું સૂત્ર છે અને આ તમારો બહુ પણ છે બસ આટલું કામ કરવું આ સૂત્ર અહીંયા રાખવાનું પછી ભલે જે માઇનસ પ્લસ ગમે ત્યારે તમારે કૌંસ લખવાનું પછી ખાસ પ્રમાણે તમારે ચાલો જો બે કી ઘાત તો કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા માં બે કી ઘાત પર ઋણ હોય ધન થવાની છે બરાબર પણ આઈ ઘન કે આઈ સ્ક્વેર આપતો હોય ત્યાં આગળ તમારે બહુ વિચાર કરવાનો આવે એટલે હોય આઈ ઘન તો આઈ સ્ક્વેર ડિવાઈડ સ્ક્વેર માઇનસ 1 તો બસ અહીંયા આઈ એકલો છે એટલે પછી થશે અહીંયા સ્ક્વેર માઇનસ 1 આ માઇનસ 1 છે જો અને આ 3 નો વર્ગ તો માઇનસ 3 નો વર્ગ 9 થઈ ગયો અને આ માઇનસ 9 ની કિંમત માઇનસ તમે જોઈ શકો છો આઈ સ્ક્વેર ની કિંમત માઇનસ 1 છે અને આ પોતે માઇનસ એટલે બીજી વખત મામલો જવાબ તરત જ બદલાઈ જાય છે એટલે આ રીતે તમારો દસમો દાખલો આ ટાઈપ છે રકમ બદલી ગઈ છે બરાબર મેં મારી જાતે રકમ બદલી તમારે તમારી જાતે બદલીને કરેલો છે દાખલો મેં મારી જાતે એટલે તમારે શું પ્રેક્ટિસ થઈ એટલા માટે આપણે આ પ્રયત્ન કરતા રહીએ છીએ જેથી કરીને તમારી પોતાની ભૂખી થાય એટલા માટે બરાબર છે ક્યારેક હું દાખલો બદલું તો તમારે ચિંતા નહીં કરે કેમ થયું છે તમારા માટે રહેશે બરાબર પ્રેક્ટિસ તમારે કરવાની છે બરાબર જેટલી પ્રેક્ટિસ નો સરળ થાય તો તમારે નક્કી થશે રિઝલ્ટ પણ બતાવ એટલે તમારે મહેનત કરી દેવાની